લોકો હવે મનોરંજન માટે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે ત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખજૂરભાઈને જિગલી પાત્રથી ખૂબ જ પ્રખ્યાત એવા નીતિન જાનીની ટીમ આદિપુરના આરકે રેસ્ટોરન્ટમાં તેમના નવા વિડીયોને શૂટિંગ માટે આવી હતી ને સોશિયલ મીડિયામાં ખૂબ પ્રસિદ્ધ મેળવનાર ખજૂર અને જિગલીને જોઈ લોકોમાં પણ કુતૂહલ સર્જાઈ હતી. ખાસ કરીને જયારે મનોરંજનની વાત આવે ત્યારે લોકો જુદા જુદા માધ્યમ જોતા હોય છે અને જો મનોરંજનની વાત કરીએ અને ખાસ કરીને જયારે એમાં ગુજરાતી કોમેડીની વાત કરવામાં આવે તો અત્યારે સોશિયલ મીડિયામાં જેને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે એવું એક વેરિયસ કેરેક્ટર ખજૂરભાઈ અને જિગલી. આ કેરેક્ટર કદાચ તમે તમારા મોબાઈલ પર કોઈના માધ્યમથી કોઈને ક્લિપ મોકલી હશે પણ તમે જરૂરથી જોઈએ છે. તો આજે કચ્છની અંદર આદિપુરની અંદર એક રેસ્ટોરન્ટની અંદર આ જે ટીમ આખી એક એમના નેક્સ્ટ પ્રોજેક્ટ માટે આવી છે તો મળીએ એક ગુજરાતી કોમેડીના મોટા કિંગ કહી શકાય એવા જેને આજે સોશિયલ મીડિયામાં માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં આજે જેની અલગ જ ઓળખ મેળવે છે એવા ખજૂર એટલે ખજૂરભાઈ એટલે કે નીતિન જાની આપણી સાથે છે. નીતિનભાઈ લાઈવ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખાસ કરીને વાત કરું આદિપુરની તો શું કન્સેપ્ટ છે અને કઈ રીતે લેવાનું થયું પછી. પહેલા તો આદિપુરની જનતાને મારા તરફથી મારી ટીમ જિગલી તરફથી જય શ્રી કૃષ્ણ. ખરેખર આદિપુરની જનતાનો હું આભાર માનું છું. એનું કારણ છે કેમ કે આજે અમે જે આદિપુરમાં આવ્યા છીએ આરકે રેસ્ટોરન્ટની અંદર સુનિલભાઈના સાનિધ્યમાં તો ખરેખર એટલી મજા આવી અમને અને આદિપુરની જનતા અને આદિપુરના જે ખાસ કરીને યંગસ્ટરોએ જે અમને વધાવ્યા છે જે પ્રેમ અને જે ઉમળકા ભેર અમારું સ્વાગત કર્યું છે તો આદિપુરની જનતાને કચ્છ ડિસ્ટ્રિક્ટને થેન્ક યુ સો મચ. મારી ટીમ બહુ જ આભારી છે અને અહીંયાનું એટમોસ્ફિયર વાતાવરણ ખરેખર સુપર્બ છે. નીતિનભાઈ ખાસ વાત કરું છું ખજૂરનું આ જે ખજૂરભાઈ જિગલીનું જે વિદેશ કેરેક્ટર આવ્યું એ ક્યાંથી રહ્યું અને ક્યાંથી શરૂઆત થઈ એની કારણ કે અમારા જેટલા પણ દર્શક મિત્રો છે એમને સોશિયલ મીડિયાના માધ્યમથી તો જોતા જ હશે પરંતુ લાઈવ ગુજરાતના માધ્યમથી હું એટલું જ કહીશ કે આ જિગલી ખજૂરની શરૂઆત અમે એક વર્ષ પહેલા કરી હતી અને એક વર્ષ પહેલા બહુ અમારા માટે બહુ શરૂઆત હતી, બહુ ધીમી શરૂઆત હતી એમ કહી શકાય. પણ આજના દોરમાં અત્યારે આપણે જોઈએ છીએ કે જે પ્રેમ ગુજરાતની જનતાનો અને વિદેશમાંથી ખૂબ ઉમળકા ભેર અમને મળ્યો છે અને શરૂઆત અમે એક વર્ષ પહેલા કરી હતી. મારા ભાઈ તરુણ જાનીને મેં આ કોન્સેપ્ટ વિશે વાત કરી હતી કે આવું છે કે મારી કરવાની ઈચ્છા છે તો ભાઈએ મને કીધું કે નો ડાઉટ, નો નીડ ટુ વરી અબાઉટ દેટ, આપણે કરીએ, સારું કરીએ. અને બસ મેક શ્યોર એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે ગુજરાતની જનતા મર્યાદામાં બહુ બિલીવ કરે છે તો આપણો કોન્સેપ્ટ ઓલવેઝ એવા થીમ પર, એવા બેસ પર હોવો જોઈએ કે મા બેન ભાઈ બધા જ લોકો સાથે મળીને જોઈ શકે. તો એવા સિદ્ધાંતો સાથે અમે આગળ વધ્યા અને ગુજરાતની જનતાએ તરત, આપણે કહેવાય ને કે ગુજરાતની જનતા કોઈને સપોર્ટ કરે છે તો દિલથી કરે છે, પ્રેમ આપે છે તો દિલથી આપે છે. તો આજના દિવસોની આપણે વાત કરીએ તો જિગલી ખજૂર ગુજરાતના ખૂણે ખૂણે ઘરે ઘરે પહોંચી ગયું છે. ખાસ કરીને જો ગુજરાતી કોમેડીની વાત કરવામાં આવે તો અત્યારે આપણે જો કોમેડી કિંગ કહી શકાય તો બોલિવૂડમાં તો કપિલ શર્મા છે. આજે લોકો ખજૂર અને જિગલીને એ શો સાથે સરખાવી રહ્યા છે ભલે સોશિયલ મીડિયાના યુટ્યુબના માધ્યમથી પરંતુ આજે એના ફોલોઅર્સ એ પણ વધે છે અને ખાસ કરીને તમારા એક એ પ્રશ્ન પૂછો મળીશ કે કયો વિડીયો આપનો ફોલોઅર્સમાં સૌથી વધારે રહ્યો છે. પહેલા તો નો ડાઉટ ગુજરાતીની જનતાનો બહુ આભાર છે કે મને કપિલ શર્મા સાથે સરખાવે છે. ઘણા લોકો અમારી જિગલી ખજૂરને તારક મહેતાની ટીમ સાથે પણ સરખાવે છે પણ એ લોકો તો અમારાથી બહુ દિગ્ગજ લોકો કહેવાય. તારક મહેતાની ટીમ પણ ખૂબ જ, અમે લોકો એમના શો જોતા આવ્યા છીએ, કપિલ શર્માના શો જોતા આવ્યા છીએ તો એ લોકો તો સારા આર્ટિસ્ટ છે નો ડાઉટ. પણ એમની સાથે સરખાવીએ છીએ તો એના માટે બી થેન્ક યુ સો મચ ગુજરાતની જનતાને. અને રહી વાત અમારા શોની તો બસ જેવી રીતના પ્રેમ આપે છે તેવી રીતના ગુજરાતની જનતા પ્રેમ આપતી રહે. નીતિનભાઈ ગુજરાતી કોમેડીની વાત કરવા તો અત્યાર સુધી મતલબ ઉપર એક રમેશ મહેતાનો ચહેરો નજરમાં આવતો પણ આપના તરફથી એક આ ગુજરાતના જે ઉભરતા કલાકારો છે એને આપ શું સંદેશો આપશો. ગુજરાતના જેટલા પણ ઉભરતા કલાકારો છે હું એને એક જ સંદેશો આપીશ કે ક્યારેય લાઈફમાં ડિમોટિવેટ નહીં થવાનું. તમારા મનમાં ધગશ છે, તમને કંઈક કરવાની
ઈચ્છા છે કે તમારે ગુજરાત માટે કંઈ કરવું છે, તમે તમારા પોતાના માટે કંઈ કરવું છે, તો બસ ચિંતા કરવાની વાત નથી, ઓલવેઝ અપ્રોચ કરતા રહો. આપણી ગુજરાતી ભાષામાં કહેવાય છે ને કે હાથ પગ મારતા રહો. તો તમે હાથ પગ મારતા રહેશો તો તમને ભવિષ્યમાં ભગવાન રસ્તો જરૂર બતાવશે. કેમ કે ગુજરાતની નગરી એક એવી નગરી છે, ધાર્મિક નગરી છે, સાધુ સંતોની નગરી છે. તો બસ સાધુ સંતોના આશીર્વાદથી, ભગવાનના આશીર્વાદથી તમે એકવાર મહેનત કરશો તો તમને સફળતા 100 એ 100% મળશે. અને એક વાત એ પણ કહેવાની કે તમે મને આગળ સવાલ પૂછશો તો કે તમારો એવો કયો વિડીયો છે જે બહુ ચાલેલો, તો હું અમારો જે લગ્નવાળો વિડીયો છે તે ગુજરાતની અંદર એક એવો પહેલો વિડીયો છે જેના સૌથી વધારે વ્યૂ છે અને 1.5 કરોડ પ્લસ અમારા વ્યૂ છે. તો બસ આ બધું પોસિબલ થયું છે અને ખજૂર આજે ખજૂર છે જસ્ટ બીકોઝ ઓફ ગુજરાતની જનતાના લીધે. તો ગુજરાતની જનતાને જેટલો આભાર હું માનું એટલો કમ છે. ખૂબ ખૂબ ધન્યવાદ નીતિનભાઈ જાની સાથે આવતા આપણી સાથે. અને ખાસ કરીને એક વાત કરવામાં આવે ત્યારે એક વસ્તુ ચોક્કસ અહીં દેખાઈ આવે છે કે જો પ્રયાસ કરવામાં આવે તો કોઈ પણ રાહ અઘરી નથી. હવે આપણે વાત કરીશું જે આ કેરેક્ટરનો મુખ્ય કિરદાર કહી શકાય એવી જે જાન લઈ આવે છે એ છે જીગલી. તો જીગલી અત્યારે એના પોતાના ડ્રેસઅપ સિસ્ટમમાં તો નથી, પણ હું એમને જ જોડે વાત કરું, આપનું સાચું નામ શું છે અને કઈ રીતનું આ કેરેક્ટર આપના મગજમાં આવ્યું છે, કેવું આ કેરેક્ટર સફળ રહ્યું? ફર્સ્ટ ઓફ ઓલ તો ગુજરાતની જનતાને મારા જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. મારું નામ છે પટેલ અંકિત અને જીગલીના રોલનું મને નીતિનભાઈ જાનીએ સજેસ્ટ કર્યું હતું. અને આમાં છે ને બહુ મોટું ગટ્સ હોવું જરૂરી છે અને પહેલાં તો સપોર્ટ હોવો જરૂરી છે. અને હું ખાસ કરીને થેન્ક યુ કહેવા માગું છું બે જણાને. પહેલું જે મારા મમ્મી છે એમનું નામ છે દીપિકાબેન મુકેશભાઈ અને બીજું નામ છે નીતિનભાઈ જાની, જેમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. અને ક્યારે પણ હું આમ રોલમાં અટવાઈ જાઉં તો એ કહે છે કે ભાઈ તું જસ્ટ ફોકસ કર, જે બીજું બધું છોડી દે અને ખાલી કામમાં ધ્યાન આપ અને બસ તું બેસ્ટ કરીશ. અને જે એમણે મને હોપ આપી છે ને એ બસ જોરદાર. અંકિત ખાસ તમે વાત કરો, એક જીગલીનું કેરેક્ટર છે, એક લેડીઝ કેરેક્ટર છે, અને આખું જયારે કેરેક્ટર તમારે જયારે મગજમાં ઉતારવું છે, સમજમાં ઉતારવું છે, ત્યારે વધારે પડતું આપને કઈ રીતનું આપણું ધ્યાન હોય છે, શું એના માટે પ્રેક્ટિસ કરો? એના માટે તો હવે કઈ રીતે કહું, પણ ધ્યાન બહુ રાખવું પડે છે એમાં કે કઈ રીતે એક્શન કરવી, કઈ રીતે સ્ટાઇલ કરવી. હવે તમે એક મેલ કેરેક્ટરમાંથી ફિમેલ કેરેક્ટર તમે પ્લે કરો છો તો કઈ રીતે હાથ કરવા, કઈ રીતે આમ કરવું, એ બધું મને નીતિન જાણીએ શીખવાડ્યું છે. ખાસ કરીને જીગલી રોલમાં અમને જો યાદગાર કિસ્સો હોય અને આપનો એક ફેવરેટ હોય એ કયો? યાદગાર કિસ્સો તો અમે જયારે થાઈલેન્ડ ગયા હતા ને ત્યારે હું તમને એક કિસ્સો કહીશ કે રોડ ઉપર આઉટ ઓફ કન્ટ્રીમાં તમને ખ્યાલ હોય તો ઘણા બધા ઓકવર્ડ ફીલ થાય અને એ લોકોને તમને ખબર છે. તો સર કહે કે આપણે શૂટ કેન્સલ કરી નાખીએ કારણ કે બધા પાછળ પડેલા. તો મેં સરને એ વાત કીધી કે સર આપણે અહીંયા કામ કરવા આવ્યા છે ને તો આપણે કામ જ કરીએ, એટલે બધું ફોકસ કામ પર લાવી દીધું. અને સરને ત્યારે મેં કીધું કે સર આપણે હવે કામ જ કરીએ, તો સરે મને બિગ થેન્ક યુ કીધું કે ભાઈ હવે તું આજીવન મને સપોર્ટ કરજે એમ. બિલકુલ, આ જે જીગલીનું જે કેરેક્ટર કરે છે, તો જીગલીને જે બેનનું જે કેરેક્ટર કરે છે કડવી, એ આપણી સાથે છે ભાવિનભાઈ. ખાસ કરીને જે જીગલીના બેનનું કિરદાર નિભાવે છે એની પણ આપણે એક વાર પૂછી કે ખાસ કરે જયારે આ કેરેક્ટરમાં આવવાનું થાય છે અને વાત કરવાનું થાય છે ત્યારે આપના અંદરથી એક શું લાગણી હોય છે અને કઈ રીતે આ કેરેક્ટર નિભાવું છું? જેમ જીગલીએ કીધું એમ એઝ અ મેલ પછી ફિમેલ કેરેક્ટર નિભાવવું તે બહુ હાર્ડ છે, અને એક્સપ્રેશન પછી ફિમેલ જેવું ફીલ કરવું, અને જ્યારે મેલના આપણે મેલના કેરેક્ટરમાં હોય ને ચાર જે ડાયલોગ ભરવા હોય ને ભાઈ આમ 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 એ લાગી જાય, પણ ફિમેલના કેરેક્ટરમાં ડાયલોગ ભરવાની બહુ હાર્ડ હોય છે. અને એ જે કોન્ફિડન્સ આપે અને જે હોપ આપે ફિમેલના કેરેક્ટર પછી એના ગેટઅપમાં આવ્યો પછી, એ નીતિન સર સિવાય ગુજરાતમાં કોઈ ના આપી શકે. જેમ કે એમનું પણ એક ફેમસ કેરેક્ટર છે ફિમેલમાં પિસ્તા, એ જે સુપર કેરેક્ટર, એવી રીતના ફિમેલના કેરેક્ટરમાં જે કોન્ફિડન્સ લેવલ આપે છે નીતિન સર તે બહુ સાબિલે તારીફ કહેવાય. બિલકુલ બિલકુલ. અને ટીમની વાત કરવામાં તો અત્યારે જે બુદ્ધાભાઈનું જે કેરેક્ટર છે બહુ જલ્દીથી ઝડપથી લોકોને પસંદ આવ્યું છે એ પણ આપણી સાથે છે. મારું નામ ગૌરાંગ લાઠિયા છે, હું જીગલી કજુ ટીમમાં બુદ્ધાભાઈનું કેરેક્ટર કરું છું. તો નીતિનભાઈનો હમણાં થોડા સમય પહેલા કોલ આવેલો અને કીધેલું કે શૂટિંગમાં જરૂરી છે, તો હું જીગલી ટીમ જીગલી ખજૂરમાં જાઉં ને બુદ્ધાભાઈનું પાત્ર કરી બધાને ગમ્યું છે અત્યારે, અને બુદ્ધાભાઈનું પાત્ર ટૂંક સમયમાં ફેમસ થવાનું છે. થેન્ક યુ.
તો આ હતી ટીમ, પરંતુ આ ટીમ પાછળ જે પડદા પાછળનો જે મુખ્ય કલાકાર જેને કહી શકાય જેનું આખું આ જે દિમાગ છે બરોબર છે, એની સાથે અમે તમને મળવાના છીએ. કારણ કે આ વ્યક્તિના આ વિચાર સિવાય આ કેરેક્ટર, આ વસ્તુ, આ જર્ની પોસિબલ જ નથી. એવા છે તરુણભાઈ, આ પ્રોડ્યુસર અરુણભાઈ, ખાસ કરીને એક પ્રશ્ન પેલો પૂછવા માંગીશ કે બહુ સ્ટ્રગલ રહ્યું છે આપનું અને આપના ભાઈનું, તો આ શરૂઆત આખું આ અલગ જ ગુજરાતી વેમાં ક્યાંથી આવ્યો, કન્સેપ્ટ ક્યાંથી આવ્યો? ફર્સ્ટ ઓફ ઓલ તો મારું નામ છે તરુણ જાની અને જીગ્રેન ખજૂરમાં લાલાભાઈ તરીકેનું હું કેરેક્ટર પ્લે કરું છું, જે મને નીતિનભાઈએ સજેસ્ટ કરેલું. અને આ કન્સેપ્ટ જયારે નીતિનભાઈ મને કીધું કે આ ટાઈપનું આપણે કંઈક કરીએ, ગુજરાતની જનતા આપણે જે મર્યાદા મારીને આપણે જે કન્સેપ્ટ બનાવવા, નીતિનભાઈએ સારા સારા કન્સેપ્ટ કીધા અને નીતિનભાઈને મેં સપોર્ટ મેં કર્યો કઈ રીતે કે યસ નીતિનભાઈ આવો આપણે કરી શકીએ. અને નીતિનભાઈને જસ્ટ ખાલી એક કેને હૂફની જરૂર હતી, નીતિનભાઈ આખું રેડી જ કરેલું હતું અને બસ અમે નીતિનભાઈને નાનકડો સપોર્ટ કર્યો. નીતિનભાઈ એક મોટી દિવાલ બાંધેલી, બસ અમારે એમાં ધીમે ધીમે ચડવાનું, અમે અત્યારે એમાં ચડી ગયા છીએ. નીતિનભાઈ જોરદાર જીગ્રેન ખજૂરનો કન્સેપ્ટ લાવ્યા છે જે ગુજરાતની જનતાને બહુ જ ગમે છે અને મજા આવે છે. આવા અવારનવાર નવા નવા કન્સેપ્ટ નીતિનભાઈ લાવતા જ રહે છે અને અમે નીતિનભાઈની અંડર રહીને નાના નાના કેરેક્ટર કરીને લોકોની મતલબ દિલમાં અમારે ઉતરવું છે. ખાસ કરીને એઝ અ પ્રોડ્યુસરની વાત કરવામાં આવે, ત્યારે જયારે એઝ અ પ્રોડ્યુસર આપ જયારે આપની ટીમ સાથે હોય છે ત્યારે કયો માહોલ રહે છે? ખાસ કરીને આપણે પ્રોડ્યુસરનું જે દિમાગમાં હોય છે એ કઈ રીતનું હોય છે? એઝ અ પ્રોડ્યુસર તો નીતિનભાઈ મારા મોટા ભાઈ છે, એટલે જોવા જઈએ તો મોટા પ્રોડ્યુસર એ છે. અને બીજી વાત કે નીતિનભાઈ મને પ્રોડ્યુસરનો ટેગ આપ્યો છે જસ્ટ બીકોઝ કે વી બોથ બ્રધર્સ ડુઇંગ ટુગેધર. અને અમારી ટીમ છે, અમારી ટીમનો ફૂલ સપોર્ટ છે. અંકિત પટેલ, ભાવિન વરિયા, ગોરંગ લાઠિયા, સાવંત ચૌધરી, અમારી ટીમ બહુ જોરદાર છે, બધા સ્ટ્રોંગ કેરેક્ટર છે, બધા સારો પરફોર્મ કરે છે. જ્યારે પણ ટીમને કંઈ પણ કોસ્ટ્યુમથી લઈને કોઈ પણ વસ્તુની રિક્વાયરમેન્ટ હોય છે ત્યારે અમારી ટીમ નીતિનભાઈ કે હું કોઈ પણ વસ્તુની અવેલેબિલિટી ના હોય તો બી અવેલેબલ થઈ જાય છે. મતલબ સારું કામ કરવા માટે અને ગુજરાતની જનતાને સારી વસ્તુ ડિલિવર કરવા માટે અમે લોકો કંઈ પણ ખર્ચો કરીએ છીએ. જો ખાસ કરીને વાત કરું પ્રોડક્શનને અને કેરેક્ટરને મૂકીને, તો અત્યારે આપના માધ્યમથી એક નવો કન્સેપ્ટ ઉભો રહ્યો છે, એક માર્કેટિંગનો, સીધી સીધી માર્કેટિંગ. જે પણ આપ જગ્યા પર આપ જાઓ છો એ જગ્યા ફેમસ થઈ જાય છે, ફ્લેશ ફેમસ થઈ જાય છે, તો આપના દ્રષ્ટિને માર્કેટિંગની દ્રષ્ટિ કઈ રીતે જુઓ છો? માર્કેટિંગ દ્રષ્ટિ અમે તો ફિલહાલ ગુજરાતની જનતાને સારું સારું કોમેડી કેને થાળી પીરસવા માંગીએ છીએ અને સમટાઈમ માર્કેટિંગ આવે છે તો એક નીડ છે, બેઝિક નીડ છે જે બધાને ટીમને જરૂર પડતી હોય છે, પ્રોડક્શન બી પૈસાની જરૂર પડતી હોય છે, તો સમટાઈમ એવી હેલ્પ અમે લોકો લઈએ છીએ, માર્કેટિંગ પણ કરીએ છીએ પ્લસ કોમેડી વેમાં એને અમે ડિલિવર કરીએ છીએ, એટલે તમને બધી વસ્તુ એક સાથે મળી શકે. અગાઉ હવે આ આખી આ જે ખજૂર અને જીગલીનો જે ટીમ છે એનું ભવિષ્યનું કન્સેપ્ટ શું છે? આનું ભવિષ્ય તમને નીતિનભાઈ જ કહી શકશે. તો વન્સ અગેન આપણે એક વખત નીતિનભાઈ સાથે ચર્ચા કરીને છેલ્લી બે મિનિટ નીતિનભાઈ આપણે લઈશ. જે રીતે આપ એક આ જે કેરેક્ટરને જાણ આપી દીધી અને આજે જે રીતે ગુજરાત જનતાને બહુ ચાવી રહી છે, ત્યારે ભવિષ્યમાં આપ કઈ રીતે આ ગુજરાતી કલાકારોને આપના સાથે લઈશું, એક નવું કન્સેપ્ટ છે અને શું દિમાગમાં છે? એટ પ્રેઝન્ટ તો અમારી જેમ કે મારી ટીમ સાથે ડિસ્કશન થયું તો મારી ટીમે મને બહુ સારી રીતે અને કહેવાય ને કે આપણે જેની સાથે રહીએ તો આપણે એક નવું વસ્તુ જાણવાની મળે છે, તો મારી ટીમ સાથે મારું એક દિવસ બે દિવસ પહેલાં ડિસ્કશન થયું તો ટીમમાં એવું ડિસ્કશન અમે લોકોએ કર્યું કે ગુજરાતની અંદર બહુ જ ટેલેન્ટેડ છોકરાઓ છે અને ખાસ કરીને ગામડાઓની અંદર. તો અમારી ટીમે એવું ડિસ્કશન કર્યું કે આપણે આવનારા દિવસોની અંદર ઓડિશનના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે જે પણ ટેલેન્ટેડ છોકરાઓ છોકરીઓ છે એને આપણે ચાન્સ આપીએ. એ લોકોને ઘણું ખરું કરવું છે પણ ઘણા ખરા લોકોને કોઈ પણ ચાન્સ મળતા નથી. નો ડાઉટ તમે રમેશ મહેતાની વાત કરી તો રમેશ મહેતાજી છે એ ગામથી ગામડાથી બિલોંગ કરે છે પણ એમણે એ ટાઈમ પર જે સ્ટ્રગલ હતી અને આજના દોરમાં જે સ્ટ્રગલ છે, કોમ્પિટિશનનો દોર આજનો બહુ જ ખૂબ જ છે, કેમ કે ઘરે ઘરે છોકરાઓ ટેલેન્ટેડ છે. તો અમારી ટીમની એવું ડિસ્કશન થયું કે આપણે આવનારા દિવસોમાં નવા નવા ટેલેન્ટને ચાન્સ આપીએ, આગળ વધારીએ. એટલે હમણાં થોડાક દિવસોમાં અમારું ઓડિશન પણ આવે છે તો ઓડિશનના માધ્યમથી ગુજરાતની અંદર જેટલા બી ટેલેન્ટેડ છોકરાઓ છોકરીઓ છે એને ચાન્સ આપશો અને અમારા વિડીયોની અંદર પણ અમે લઈશું એમને. જે બહુ સરસ એવી વસ્તુ કીધી નીતિનભાઈ, માત્ર ખાલી ફેમસ થવા નથી માંગતા પરંતુ ગુજરાતી કલાકારોને એક નવો હોપ, નવો દિશા દેવા માંગે છે અને એ કલાકારની એક આત્મીયતાના કારણે આજે ગુજરાતના ઘરે ઘરે જેટલી અને ખજૂર એને ઓળખે. પણ જો વાત કરવા આદિપુરની અંદર તો આદિપુરમાં આજે જે આજે આજે ટીમે જે મુલાકાત લીધી છે આર્કે રેસ્ટોરન્ટના માલિક
સુનિલભાઈ સરોડી આપની સાથે છે. સુનિલભાઈ, ખાસ કરીને જે આ સોશિયલ મીડિયામાં આટલી ફેમસ જે ટીમ છે તે આજે આપના આંગણે આવી છે, આપના રેસ્ટોરન્ટ પર આવી છે, કેવી રીતે આપણે અનુભવ છે? બહુ આનંદ અનુભવું છું અને થેન્ક્સ તો ફર્સ્ટ નીતિનભાઈને કે જે અહીં આવ્યા, મુલાકાત લીધી આદિપુરની. બીજું કે જે અત્યારે એ લોકો કામ કરી રહ્યા છે, આજની લાઈફસ્ટાઈલ બહુ તેજ ભરી હોય છે, તો માણસોને જે એમની કોમેડી છે એ હું 100% તો ના કહી શકું, પણ 80% ડ્રેસ સ્વીકારી શકે. અને હું એમના બધા શો લાઈક કરું છું, લગભગ 10 વખત જોયા છે એક ને એક શો. બીજું કે એ જે કરી રહ્યા છે બહુ સારું કરી રહ્યા છે. તો આ હતા આરકે રેસ્ટોરન્ટના માલિક સુનિલભાઈ, અને ખાસ કરીને જયારે જીગલી અને ખજૂરની ટીમ અહીંયા આવી છે ત્યારે કચ્છની અંદર અમના જે નેક્સ્ટ વિડીયો આવવાના છે ત્યારે આરકે રેસ્ટોરન્ટનું એક અલગથી જ વ્યૂ જોવા મળશે. એમના જે ફોલોઅર છે, જે અહીંયા કચ્છના લોકો છે, તો આ રીતે જીગલી અને ખજૂર એટલે નીતિનભાઈ જાનીની પૂરી ટીમ આ રીતે મહેનત કરતી રહી અને ગુજરાતનું નામ ન માત્ર ગુજરાતમાં, ન માત્ર હિન્દુસ્તાનમાં, પણ વિશ્વ સ્તરે બહુ ઊંચું લાવે તેવી અપેક્ષા સાથે અક્રમ ગુજર સાથે પૃથ્વીરાજ જાડેજા, લાઈવ ગુજરાત ન્યૂઝ, આદિપુર કચ્છ.